જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. गायत्री चित्रावली भयंकर शत्रुओंथी रक्षण. શત્રુઓની ખોટ જ નથી, આપણી અંદર જે બહાર અગણિત શત્રુઓની સેનાઓ ફેલાય છે, એ સેનાઓ દરેક ક્ષણ એ તક જ શોધતી હોય છે કે ક્યારે તક મળે ને ક્યારે આક્રમણ કરી શકાય. સજાગ રહેવા છતાંય ઘણી વાર એવા પ્રસંગો આવે છે કે જ્યારે આપણી નાની સરખી ભૂલ કરી બેસીને શત્રુઓને અચૂક આક્રમણ કરી જ દે. માનસિક વિકારો આપણા સૌથી મોટા દુશ્મનો છે. નાનો સરખું પ્રલોભન, આકર્ષણ, તક કે સાથ મળતા તે બળવાન બને છે અને આપણા દ્વારા એવા કૃત્ય કરાવે છે જેને કારણે પાછળથી આપણને ખૂબ જ પસ્તાવવું પડે છે અને મોટી હાનિ સહન કરવી પડે છે. રોગ, શોક, મૃત્યુ, દુષ્કાળ, આપત, નુકસાન, વિરોધ, દરિદ્રતા, આક્રમણો વગેરેના એવા અજ્ઞાન સંકટો સામે આવીને ખડા થઈ જાય છે. જેમ કે આપણે દેવી શત્રુ જ કહી શકીએ. આ ઉપરાંત કેટલાક મનુષ્યરૂપી શત્રુઓ પણ હોય છે. કોઈ કારણે એની સાથે દ્વેષ કે વૈમનસ્ય થઈ જતા તેઓ વેર અને પ્રતિહિંસાની ભાવનાઓથી પેલાઈને આપણને હંમેશા નુકસાન પહોંચાડતા રહેવાનો જ પ્રયત્ન કરતા રહે છે. શત્રુઓથી અનેક પ્રકારની નુકસાન થાય છે. તેઓ આપણી શક્તિઓને આત્મસંરક્ષણ કાર્યમાં જ રોકી રાખે છે. જે સમયમાં આપણે આપણા શક્તિ અને પુરુષાર્થ આપણી ઉન્નતિના કાર્યમાં લગાવવાના હોય છે તે સમયે તેમને શત્રુઓથી રક્ષણ કરવામાં રોકી રાખવા પડે છે. કોઈ કોઈ વાર તો એક શત્રુઓનું આક્રમણ એવું પ્રબળ થાય છે કે જેને કારણે આપણે પાછા પડીએ છીએ અને એના આઘાતથી લાંબા સમય સુધી દુઃખી દુઃખી બનીને રહીએ છીએ. શત્રુ રહિત માણસ ખરેખર ભાગ્યશાળી છે. આવા ભાગ્યશાળીને આપણને અજાત શત્રુ જેને કદી શત્રુને જોયા જાણ્યા જ ન હોય કહી શકીએ. ગાયત્રીનું કલી સ્વરૂપ સહારક છે. એને દુર્ગા, કાળી, ચંડી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. ભક્તની રક્ષા માટે માતાના રૌદ્ર રૂપ ધારણ કરે છે અને સિંહની માફક પુષ્પ પરાક્રમ પૂર્વક ત્રિશૂળ લઈને ભક્તને ત્રાસ આપનાર શત્રુનો સહાર કરે છે. શત્રુઓની શક્તિ ગમે તેટલી બળવાન કેમ ન હોય, તેમની ભયંકરતા ગમે તેટલી વિકરાળ કેમ ન લાગતી હોય, પરંતુ માતાની શક્તિનો સામનો તેઓ કરી શકતા નથી. રાવણ, કંસ, હિરણ્યકશિપ, ભસ્માસુર, દુર્યોધન વગેરે દુષ્ટોને જે મા શક્તિ નષ્ટ કરી નાખી શકે તેને માટે કોઈ દુષ્ટ એવો ન હોય જેના તેનાથી નાશ ન થઈ શકે. દ્વેષની જગ્યાએ પ્રેમ, કલેશની જગ્યાએ શાંતિ, અથડામણની જગ્યાએ સહકાર ઉત્પન્ન થવો એ માતાની એક કૃપા દ્વારા જ શક્ય બને છે. જય ગુરુદેવ.